तो મહેસાણાના ધરોઈ જેવા પછાત અને અંતરિયાળ વિસ્તારમાં સારી લોન્જ પણ જોવા નથી મળતી ત્યારે અહીં 5 સ્ટાર હોટલનું 5 સ્ટાર હોટલનું નિર્માણ કરવામાં આવશે। માત્ર 1% જેટલો જ વન વિસ્તાર ધરાવતા મહેસાણા જિલ્લામાં જ જંગલ કે પછી ડુંગરની હારમાળા માત્ર સતલાસણા તાલુકામાં જ છે। જો કે અત્યાર સુધી પ્રકૃતિની સુંદરતા માણી શકાય એવી મહેસાણા જિલ્લામાં સમખાવા પૂરતી પણ વ્યવસ્થા નથી। તો તારંગા અને ધરોઈ પ્રકૃતિની ગોદમાં વસેલું હોવા છતાં આ સ્થળે જોઈએ તેટલા પ્રવાસી નથી આવતા। તેનું એકમાત્ર કારણ એ છે કે ધરોઈ વિસ્તારમાં એક પણ સારી હોટલ નથી, ત્યારે હવે અહીં આ હોટલનું નિર્માણ થશે। અત્યારની ભાગદોડભરી જિંદગી, એક તો ભૌતિકવાદથી માણસ થોડો અતળો થઈ અને પ્રકૃતિમાં ગોદમાં જવા માટેની ચાહના કરતો હોય છે, એટલે આપણા ઉત્તર ગુજરાતમાં આવું પ્રકૃતિ રમ્ય કોઈ સ્થળ નહોતું। એટલે અમે અહીંયા આ ધરોઈના જે લોકેશન સેટ કર્યું છે એ આવનારને એકદમ પ્રકૃતિમય લાગે અને નિરાંત એને અનુભવે પોતાની। હવે હવેના સમયમાં લોકો વીકેન્ડ માટે જવાનો એક ક્રેઝ છે, એ ક્રેઝથી અમદાવાદ, ગાંધીનગર, વિસનગર, વડનગર મોટા મોટા શહેરોની બિલકુલ નજીકનો વિસ્તાર છે અને બિલકુલ રમણીય વિસ્તાર છે, એટલે લોકો આ જગ્યાને પસંદ કરશે। અહીંયા હાલ વીકેન્ડ વિલા ડેવલપ કરી રહ્યા છે, ફ્યુચર ડેવલપમેન્ટની અંદર એડવેન્ચર પાર્ક, વોટર પાર્ક, ડેસ્ટિનેશન વેડિંગ સ્પોટ, 5-સ્ટાર રિસોર્ટ રાજસ્થાનની જેમ આગામી વર્ષોમાં મહેસાણા જિલ્લામાં પર્વતની ટોચ ઉપર વેડિંગ ડેસ્ટિનેશન પણ બનાવવામાં આવશે। ધરોઈ ડેમમાં અત્યારે હાલમાં 609.50 ફૂટ લેવલ છે અને જથ્થો જે છે 57% સુધી પહોંચી ગયેલો છે। ગત વર્ષે આપણે 600 ફૂટનું લેવલ ક્રોસ નહોતું કરી શક્યું, આ વખતે ભગવાનની મહેરબાની છે કે આપણે 600નું લેવલ તો ક્રોસ કરી જ ગયા છે। આશા રાખીએ કે 615 સુધી પહોંચી જાય, નિશ્ચિતપણે આપણે પાણી આપી શકીશું। એના માટે સિંચાઈ સલાહકાર સમિતિની અમે મિટિંગ બોલાવીશું અને પછી ખેડૂતો આગેવાનો જાતે ચર્ચા કર્યા બાદ નિર્ણય લઈશું। સરકારે નિર્ધારિત સ્તર નક્કી કરેલા હોય છે, એટલે હાલમાં અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે, સપ્ટેમ્બર મહિનાની અંદર 619 ફૂટ જ્યારે ડેમની સપાટી થાય એના પછી દરવાજા ખોલવાનું નક્કી કરેલું છે। તો ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં જળ સપાટી 610 ફૂટે પહોંચી, અત્યારે ડેમમાં 610 ફૂટે 15,032 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે। દોઢ વર્ષ બાદ ડેમમાં 58.34% પાણીનો જથ્થો સંગ્રહ થયો છે, જેને લઈને ડેમમાં અત્યારે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની 14 લાખ પ્રજાને લગભગ 2 વર્ષ સુધી પીવાનું પાણી આપી શકાય એટલું પાણી છે। તો ડેમમાં હજુ 14,211 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ધરોઈ ડેમના ઉપરવાસમાં હજુ સારા વરસાદની શક્યતા છે, આથી આગામી 20 સપ્ટેમ્બર સુધી ડેમમાં 7-10% જેટલી પાણીની આવક થઈ શકે। તો ધરોઈ ડેમમાં 31 જુલાઈએ 3,767 એમસીએફટી પાણીનો જથ્થો અને સપાટી 583.93 ફૂટ હતી, ત્યારે 200 ક્યુસેક સાથે વરસાદી પાણીની આવક શરૂ થઈ હતી। 6 સપ્ટેમ્બર સુધીમાં એટલે કે માત્ર 37 દિવસમાં 11,265 એમસીએફટી નવું પાણી ઉમેરાતા 27.74 ફૂટ સપાટી વધી। ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં 34 દિવસના સમયગાળામાં 23 ફૂટ જેટલી સપાટી ઉંચકાઈ છે। હાલ ડેમની સપાટી 610 ફૂટને ક્રોસ કરવા જઈ રહી છે। ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે આ ડેમમાં 599 ફૂટ સુધી સપાટી સીમિત રહી હતી, પરંતુ આ વખતે રાજસ્થાનનું સાવ ક્ષેત્ર ધરાવતા ધરોઈ ડેમમાં સાવ ક્ષેત્રમાં ભારે વરસાદ થતા છેલ્લા 10 દિવસમાં સપાટી 4-5 ફૂટ ઉંચકાઈ છે અને દિવસને દિવસે સપાટી વધુ ઉંચકાતી રહી છે। અને જો હજુ પણ 1 સપ્તાહમાં વરસાદ આવે તો ધરોઈ ડેમમાં આ વખતે ઓવરફ્લો થવાની પણ શક્યતા છે। અલબત્ત હાલ ડેમમાં 60% જેટલું પાણી છે અને જે પાણી ઉત્તર ગુજરાતની પ્રજાને પીવા માટે પૂરતું છે, તો બીજી તરફ જે વધુ પાણી આવ્યું છે એ આ વખતે ઉત્તર ગુજરાતની પ્રજાને સિંચાઈનો પણ લાભ મળી શકે છે। કમલેશ રાવલ, VTV, ધરોઈ ડેમ।